નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયની જે પ્રશ્ન બેંક લેવાયેલ છે તારીખ 11/2/2023ના રોજ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. આ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો વોટ્સએપમાં પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 6ના અંગ્રેજી વિષયની જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 આપેલો છે, અહીં કે નીચે આપેલ કોઈ પણ એક ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. અહીં તમને પેરેગ્રાફ આપેલો છે અને તેની નીચે તેના પ્રશ્નોના સવાલ અને જવાબ બંને આપી દીધેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી અહીં તમને બીજો પેરેગ્રાફ આપેલો છે અને તેની નીચે તેના પ્રશ્નોના સવાલ અને જવાબ બંને આપેલ છે. ત્યાર પછી અહીં તમને ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, તેની નીચે તેના પ્રશ્નોના સવાલ અને જવાબ આપેલ છે. ત્યાર પછી અહીં તમને 4 નંબરનો પેરેગ્રાફ આપેલો છે, તેની નીચે તેના પ્રશ્નોના સવાલ અને જવાબ બંને આપી દીધેલ છે. ત્યાર પછી અહીં 5 નંબરનો પેરેગ્રાફ છે, તેની નીચે તેના પ્રશ્નોના સવાલ અને જવાબ આપેલ છે. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈશું, તો કે નીચે આપેલ કોઈ પણ એક કોષ્ટકનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે 5 પ્રશ્નોને જવાબ લખો, જેના ગુણ છે 5. અહીં તમને કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક પરથી આ રીતના તમારે 5 સવાલ અને જવાબ બંને પ્રશ્નો લખવાના છે. ત્યાર પછી અહીં તમને બીજું કોષ્ટક આપેલું છે, ત્યાર પછી ત્રીજું કોષ્ટક આપેલું છે, તો તેની નીચે તેના પ્રશ્નોના સવાલ અને જવાબ બંને લખેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછીનું કોષ્ટક આપેલું છે, તો તેની નીચે તેના પ્રશ્નોના સવાલ અને જવાબ આપેલ છે. ત્યાર પછી બીજું કોષ્ટક છે, ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી તેની નીચે આપેલા ઉદાહરણ મુજબ કોઈ પણ એક વર્ગીકરણ કરો, જેના ગુણ છે 5. તો અહીં પહેલું કોષ્ટક આપેલું છે, તેમાં તમને વર્ગીકરણ અહીં કરી અને બતાવેલું છે, થિંગ્સ આપેલી છે અને સામે તેના પ્લેસ આપેલા છે. ત્યાર પછી અહીં બીજું કોષ્ટક આપેલું છે, તેની નીચે 3 નંબરનું છે કોષ્ટક. ત્યાર પછી 4 નંબર અને 5 નંબરનું કોષ્ટક આપેલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, કે તે નીચેના કોઈ પણ એક વિભાગમાં લીટી કરેલ શબ્દ જવાબ આવે તે રીતે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો, જેના ગુણ છે 5. જે તમે અહીં નંબર 1 નંબરનો જે વિભાગ છે તેની અંદર 5 પ્રશ્નો આપેલા છે અને પ્રશ્ન વાક્ય અહીં તમને બનાવી અને બતાવેલ છે. ત્યાર પછી નંબર 2ની અંદર પણ પ્રશ્ન વાક્ય બનાવી અને બતાવેલ છે. ત્યાર પછી તેવી રીતના નંબર 3, ત્યાર પછી નંબર 4, ત્યાર પછી નંબર 5. આગળનો પ્રશ્ન જોઈએ, 5 પ્રશ્ન નંબર 5, કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી કોઈ પણ એક વિભાગમાં 5 વાક્યોમાં વર્ણન લખો, જેના ગુણ છે 5. જે તમે અહીં જોઈ શકો છો, આ રીતના તમારે વર્ણન કરવાનું છે. ત્યાર પછી નંબર 2માં આપેલું છે, ત્યાર પછી છે નંબર 3, નંબર 4 અને ત્યાર પછી આપેલું છે નંબર 5. તો બીજા ધોરણના બીજા વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. આ ધોરણ 6ના અંગ્રેજી વિષયનો
જે પ્રશ્ન બેંકના સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો. અને આ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો વોટ્સએપમાં પ્રાપ્ત કરવા માટે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો, જેથી તમને પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો પ્રાપ્ત મળી રહે.